ગાય આધારિત એની ખેતી સમૃદ્ધિ છે, ગુરુકુળ આધારિત એના સંસ્કાર છે કે જે એને કોઈ પણ રીતે માનસિક ગુલામ નહીં બનાવી શકે. અને હકીકત એવું જ બન્યું. વેદોમાં સ્પષ્ટ કીધું છે કે જેવી ગાયની સ્થિતિ એવી તમારા ઘર રાજ્ય દેશની સ્થિતિ. અને આપણે મહેસૂસ કરી શકીએ છીએ ગુજરાત અને રાજસ્થાનમાં થોડી ગાયની સેવા થોડીક ઠીક થઈ રહી છે, તો તમે જોઈ રહ્યા હશો કે ત્યાં થોડીક સ્થિતિ ઠીક છે. બીજા રાજ્યમાં તમે પરિસ્થિતિ જોજો, તમને ખ્યાલ આવશે શું સ્થિતિ છે. મેવા ઘણા પરિવારો જોયેલા છે. હું ભારતના અલગ અલગ રાજ્યોમાં ફરતો હોઉં છું, તો જ્યાં ઠીક રીતે ગાયની સેવા થાય છે ત્યાં સંઘની ભાવના બને છે. મેં એવા મુસલમાન પરિવાર પણ જોયા છે કે જ્યાં ગાયની મર્યાદાપૂર્વક સેવા થાય છે, જ્યાં 35-40 જણા એક ચૂલે રસોઈ ખાય છે અને પ્રેમથી ભેગા મળીને રહે છે. રાજસ્થાનમાં 75 જણા એક ચૂલે ખાય છે, જ્યારે આપણે અત્યારે બધા અલગ થવા જઈ રહ્યા છે. જ્યાં ગાય છે ત્યાં સાત્વિકતા છે. એટલે આની અંદર ઓપોર્ચ્યુનિટીની વાત આવે છે. તો ઓપોર્ચ્યુનિટીની અંદર હું આપને કહું કે ગાયના A1 A2 મિલ્કની વાત પહેલા થઈ છે કદાચ. હવે બહુ વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે દેશી ગાયનું દૂધ શું છે, વિદેશી ગાયનું દૂધ શું છે, ભેંસનું દૂધ શું છે. આજની પરિસ્થિતિ જોશો તો ભારતમાં 78% લોકો બીમાર છે. આજે હું આમાંથી પૂછું કે કેટલા લોકો 100% સારી રીતે તંદુરસ્ત જીવન જીવે છે, આંગળી ઉપર કરો તો, જેને કોઈ તકલીફ ન હોય. બિલકુલ લગભગ 15% કે 10% વાત આવી. એટલે 78% લોકો બીમાર છે. 20 કરોડ ડાયાબિટીક પેશન્ટ છે, 8 કરોડ આ છે, 8 કરોડ આ છે, તો એને સમૃદ્ધિ કેવી રીતે કહેવી? મારા સંપર્કમાં 5,000 થી 6,000 કુવાડ પરિવારો છે જે દેશી ગાયનું દૂધ પીવે છે, ગૌમૂત્રનું સેવન કરે છે, એના આધારિત પ્રોડક્ટ ખાય છે, એમાંથી 200 લોકો પણ બીમાર નથી. તો આજની તારીખમાં જ સોલ્યુશન આપણી પાસે છે કે આપણે જીવન કેવી રીતે જીવવું. હેલ્થ ઇઝ વેલ્થ આખી દુનિયા કહે છે. તો આપણા પરિવારોમાં જ્યારે સુખ સમૃદ્ધિ હેલ્થ નહીં હશે તો પૈસાને શું કરીશું? એટલે સંસ્કાર અને સાથે આપણી તંદુરસ્તી, એને પણ સાથે એટલું જ મહત્વ દેવું પડશે. બિલકુલ લક્ષ્મી જોઈએ છે, શુભ લક્ષ્મી જોઈએ છે. મિત્રો, અહીંયા ગૌશાળા આપણે શરૂ કરી હતી, એની 5 મિનિટમાં બ્રીફ આપને આપીશ કે ગૌશાળા કરવી હતી પણ કેવી રીતે. તો સંસ્કૃતિના હિસાબે કોઈનું શોષણ કર્યા વગર તમે જે પ્રગતિ કરી છે એ પ્રગતિ સાચી. શોષણ નહીં કરવાનો મતલબ કેવો રાખ્યો છે કે આપણે ત્યાં કોઈ ગૌ માતાઓને બાંધતા નથી. એટલે ડેરીની વાતમાં હું તમને આવીશ પછી કેવી રીતે થશે. આજનું વિજ્ઞાન શીખવાડે છે કે આને આટલું દૂધ છે આટલું ખાવા દો, આનું બોડી વેઇટ આટલું છે અને આટલું ખાવા દો. આપણે માણસમાં એવું હોય છે કે ભાઈ 50 કિલોનો માણસ હોય, ક્યારેક 10 કિલો ખાવા 10 રોટલી ખાતો હોય છે, અને ક્યારેક 70 કિલોનો 2 ખાય તો એનું વજન વધી જતું હોય છે. અને આપણા ઘરે માતા પિતાનું પરફોર્મન્સ ઓછું થઈ જાય, એને ઓછું થોડું ખાવા દઈએ. એટલે આ તો બધી અમાનવીય વાતો છે. તો અહીંયા ખુલ્લાપણે ગાયને ખાવાનું નક્કી કર્યું કે એ નક્કી કરે ક્યારે ખાવું, કેટલું ખાવું, કેવી રીતે ખાવું. ક્યારે ઓવર ઇટિંગ નથી કર્યું ગૌ માતા હોય. જર્સી ગાય, વિદેશી ગાય છે ને, એની કન્ડિશન કેવી છે કે એને જુલાબ થાય ને તોય ખાતી રહે. આપણી દેશી ગાયોને આવું નથી, મારો પાકો અભ્યાસ છે અને હવે ઘણા લોકો કરી રહ્યા છે. પાણીમાં અમે ચૂનાનું પૂતું કરીએ છીએ. આજનું વિજ્ઞાન કહેશે આટલું કેલ્શિયમ જોઈએ, આટલું મિનરલ્સ જોઈએ, અમે કશું જ નથી આપતા. મિત્રો, મોટી મોટી કંપનીઓ 300-300 રૂપિયાનો ગાયોને ખર્ચો કરાવે છે કેલ્શિયમનો ને એવું અલગ અલગ પોર્શનમાં. તો આપણે ફક્ત 10 રૂપિયામાં કામ થઈ જાય છે. ચૂનાનું પોતું કરી દઈએ તો નેચરલ ફોર્મમાં કેલ્શિયમ મળી જતું હોય છે. એન્ટીબેક્ટેરિયલ છે, એન્ટીફંગલ છે, સાવ એટલે સાવ દેશી ઉપાય છે. આપણે વડવા વા કરતા હતા, હવે કંપનીઓને રૂપિયા ચૂકવીને પછી ખેડૂતના પાસેથી ખિસ્સામાંથી લે છે લોકો. અને પાછું ઉનાળામાં માટકા જેવું પાણી ઠંડુ રાખે છે. તો આવું શુદ્ધ પાણી પીધું, શુદ્ધ ખાધું, દોવાનો સમય થાય ત્યારે જે ગૌ માતાનું નામ બોલીએ દૂધ દેવા બહાર આવી જાય છે. 700 ગૌ માતાઓ છે, બધાના નામ છે, જેનું નામ બોલીએ આવી જ બહાર આવે છે. હદ ક્યારે થાય છે કે 10 દિવસનું બચ્ચું પણ માતાનું નામ સાંભળીને એ જ બચ્ચું દૂધ પીવા આવે છે. ઈશ્વરી તત્વ છે. આને પેલી રીતે વાત ન કરણે છે, ઈશ્વરી તત્વ છે. દોહન શબ્દ સંસ્કૃત શબ્દ છે. હું ચોક્કસ કહીશ કે આપણે બિઝનેસ કરીએ, ડેરી કરીએ, બધું જ કરીએ, પણ દોહન શબ્દ સંસ્કૃત છે. એનો મતલબ થાય કે બે આંચળ દોવા, આપણો અધિકાર બે આંચળ ઉપર છે, બે એના બચ્ચાનો છે. એટલે આઝાદી પહેલા આખા ભારતમાં જ પ્રથા હતી. આઝાદી પહેલા ગૌચરોમાં ગાયો ચરીને આવતી હતી, ઘરે આવીને દોઈ લો, એટલે કોસ્ટ નહોતી. એટલે બાકીનું શું થયું, આઝાદી પછી ગૌચર કાળા અંગ્રેજોએ ખાધા, બાકી હતું તો એમાં ગાંડા બાવળ નાખ્યા અમુક પરિવાર. એટલે ગાયોનું ખાવાનું છીનવીને આપણે એને અત્યારે બિચારી કહીએ છીએ. એક ગાય બે, એક માણસે બે ગાયો હતી આઝાદીના સમયે લગભગ એપ્રોક્સ. અત્યારે લગભગ 250 કરોડ ગાયો હોવી જોઈએ આપણા દેશમાં. આપણે 125 કરોડ છીએ, 8 કરોડે ગાયો નથી બચાવી શકે, આપણા દેશનું દુર્ભાગ્ય છે. એટલે આપણે ગાયો બચાવવી જોઈએ. ગાયો હશે તો આપણે હશું. અને સ્થિતિ કેવી થઈ કે ગૌચર ખતમ થયા, બીજું ખતમ થયું, અને હવે ગાયોને બિચારી કહીએ છીએ. 8 કરોડ ગાયો પાછી આપણે બચાવી તો શકતા જ નથી, એને બિચારી જ કહીએ છીએ પાછી. કારણ શું થયા
કે આપણે પોતાની જમીનમાં ઉગાડીને ખવડાવવું પડે છે, બહારથી લાવીને ખવડાવવું પડે છે, તો કોસ્ટ વધી. પછી ત્રીજું આંચળ ધોયું, ચોથું ધોયું. આજે તમે અમારા ઘરે જમવા આવો તો હું કોઈ ચોરી કરીને ખવડાવીશ તો આપને નહીં ગમશે. બધા શાસ્ત્ર ઈશ્વર વેદ કે છે મારી માં, એના બચ્ચાનો દૂધ ચોરી કરીને વેચીએ કે કંઈ પણ કરીએ તો ક્યાંથી ફળે, ક્યાંથી ચડે? એ સાત્વિકતા જ ન રહે. એટલે એ સાત્વિકતા સાથેનો વિકાસ જે કરવો હોય તો એમાં સંભવ છે. એ દૂધ ક્યાંય જતું નથી. આમાં ડેરીની માટે એટલા માટે વાત કરું છું કે ડેરીનું કોઈને પણ શરૂ કરવું હોય તો એ દૂધ પીવડાયેલું બચ્ચાને કશે જતું નથી. મિત્રો, એ પ્રેમથી પારવો છોડી દે છે પહેલા તો કઈ, એટલે દૂધ પહેલા વધારવા માંડે છે. બીજું કે એવડું વાછડી જનરલી 3.5-4-5 વર્ષે બીજું બચ્ચું આપતી હોય છે. જેને બે આંચળનું દૂધ પીવડાયું હોય છે ને, 1.25 વર્ષે હીટમાં આવી જાય છે અને 2.5 વર્ષે પહેલું બચ્ચું આપી દે છે. એટલે 1.5 વર્ષ પહેલા દૂધ આપવાનું પહેલા ચાલુ કરી દે છે અને દૂધ તમને આપી જ દે છે. થોડી ધીરજ રાખવાની હોય છે, દૂધ કઈ હવામાં જતું નથી રહેતું મિત્રો. એટલે અહીંયા અહીંયા જ હોય છે. દેવાની ભાવના હશે ને તો માં આપી જ રહેવાની. માં કોઈ દીપોની પાસે કઈ રાખશે જ નહીં, એ તો ઈશ્વરની માં છે, એ ક્યારેય નહીં રાખશે. એટલે ગાવ આધારિત જીવન. દુનિયામાં 3.25 બચ્ચાની એવરેજ છે, ભારતમાં 4.25 બચ્ચાની એવરેજ છે. આપણે ત્યાં 16 બચ્ચા આપીને પણ 20 લીટર કાઢતી ગાયો છે જે વર્લ્ડમાં ક્યાંય નથી. મિત્રો, આપણી દેશી ગાયો આ સ્થિતિમાં છે. 5 પેઢીના મેજર ગાયોનો રેકોર્ડ છે, 18 ગોત્ર છે. માણસમાં 6 ગોત્ર લગ્ન કરીએ તો પ્રોબ્લેમ થાય, ડીએનએ ડિટોરિયેટ થાય, એવી રીતે બધા 6 ગોત્ર નથી કરતા. આપણે આની દીકરી અહીંયા જશે, આની દીકરી અહીંયા જશે, એવી રીતે આપણે પ્રોજેક્ટ મેન્ટેન કરીએ છીએ. આપણે વાછડાઓ વેચતા નથી. મિત્રો, જે મેં દોહનની વાત કરી ને, તમે જો રવારી ભરવાડ સમાજ પાસે ગાયો વધુ હતી, એના કાનમાં સોનાના કુંડળ ચાંદીના કડા રહેતા હતા, એને બિઝનેસ નહોતો, જમીન નહોતી, બરકત હતી. મિત્રો, એને કોઈને પણ ભરવાડને એના દાદા વિશે પૂછશો 90-100 વર્ષના, એમને કહેશે કે શું હતું. આજે શું સ્થિતિ કે એને ત્રીજું ચોથું આંચળ દોયું, બધા કરજમાં આવી ગયા. એટલે હંમેશા કોઈ પણ બિઝનેસ કરો આપણે, એમાં ધરતી માતા ભારત માતાનું શોષણ તો ક્યારેય થવું જ ન જોઈએ, ક્યારેય ન થવું જોઈએ, અને ગૌ માતાનું પણ ન થવું જોઈએ. વિકાસ કરીએ પણ સાત્વિક વિકાસ કરીએ. નંદી આપણે ગામડે આપીએ છીએ. જનરલી અમે 2 નંદીનો સિમેન્ટ એક્સપોર્ટ કરીએ ને વિદેશમાં તોય તે અમુક કરોડ રૂપિયા મળે છે. પણ કોઈ વિદેશી હોય, કોઈ નોનવેજ ખાતું હોય, કોઈ દારૂ પીતું હોય, એના ઘરે બેન બેટીનો વ્યવહાર ન હોય, એમ નંદી વ્યવહાર નથી. મિત્રો, હું બહુ છાતી ઠોકીને કહું છું કે આપણે સાત્વિકતા ડેવલપ કરવી પડશે આપણા સમાજમાં. બધાએ, ઇવન હું એમ નથી કહેતો, વ્યસન કરતા હશે બધા, પણ આપણે જે ઇનિશિયેટિવ લઈએ છીએ ને તો સાથે આ વ્યસન મુક્તિનો પણ ઇનિશિયેટિવ લેવો જોઈએ. એમાં વડીલોએ જ તે શરૂઆત કરવી જોઈએ કે જ્યારે વ્યસન મુક્ત સમાજ જ્યારે વિકાસ આર્થિક રીતે કરશે, એ બહુ એટલે બહુ સદ્ધર હશે ને લાંબો ટકશે. આંબામાં જેમ કેરી આવે ને નમશે ને તો એ નમતા પણ શીખશે. જ્યારે એની પાસે આ સંસ્કાર હશે ને ત્યારે આ વસ્તુ ડેવલપ થશે. મિત્રો, એટલે મારું કહેવાનું એ હતું કે અમે નંદી ગામડે આપીએ છીએ. 1 નંદી 100 ગાયને પળું કરાવી શકે. 100 ગાયની આવતી પેઢી અગર મરવાની ઉંમરમાં જો આવું રેઝિસ્ટન્ટ પાવર રાખતી હશે તો લોકો સ્વાર્થવશ પણ ઘરમાંથી ગાય કાઢીને ગાયો કેમ પેદા થાય એમાં કામ કરીએ છીએ. દુનિયામાં સૌથી અત્યારે વધુ ખર્ચ કરાવે છે ઘાસચારામાં. કે ભાઈ, આજનું સાયન્સ શીખવાડે છે કે મકાઈ નાખો, જુવાર નાખો, રજકો નાખો, 4 વખત બીજ માર્કેટથી ખરીદવા પડે છે, 4 વખત એના કલ્ટિવેશનનો ખર્ચો છે, 4 વખત એના ડીઝલનો ખર્ચો છે. તો અત્યારે સ્થિતિ શું થાય છે, 4 વખત એ કલ્ટિવેશન, પોલ્યુશન, બધા જ ખર્ચા છે. એની સામે અમે ગામડે ગયા, ગૌચરોમાં ગયા, જંગલોમાં ગયા, ખેડૂતો પાસે ગયા, દેશી બીજો કલેક્શન કર્યા, એ નાખ્યા. ગૌમાતાને વૈજ્ઞાનિક બનાવી સૌથી મોટી, એમને જે સિલેક્શન કર્યું ને એનું ઓબ્ઝર્વેશન કર્યું અને એમનું મલ્ટિપ્લિકેશન કર્યું. તો એવું બીજ હાથમાં આવ્યું, 1 વખત નાખો એટલે 30 વર્ષ નો જાય. આ આપણા પૂર્વજ હતા. અને આ વેરાયટી જીંજવાની વેરાયટી એવી છે કે ચાફ કટિંગ કરવી નથી પડતી, ઇલેક્ટ્રિસિટીનો ખર્ચ ઓછો થાય છે, ન્યુટ્રિશન વેલ્યુ એની કઢાવી તો ગવર્મેન્ટના અત્યારે જેટલા હાઇબ્રિડ ગ્રાસીસ છે એની કરતા ડબલ ન્યુટ્રિશન વેલ્યુ નીકળી. એ ખવડાવવાથી કોન્સન્ટ્રેશન ફીડ ઓછું જોઈએ છે. તો વર્લ્ડનું સારામાં સારા લેવલનું ફૂડ મળ્યું ગાય માતાનું. એટલે આપણે સારું સ્વીકારવું છે. આધુનિકતા તો 100% સ્વીકારવી છે, જેમાંથી કામનું છે. જૂનું આપણું સારું છોડવાની જરૂર નથી, નહીં તો આપણે બરબાદ થયા છે, થવાના છે, એ તો પાક્કી વાત છે. આવું જ ખેતીમાં છે. મિત્રો, આજે અમે એક અનોર કરીને ગામ છે એમાં કામ કર્યું. હું તમને 2-4 દાખલાઓ કહીશ, તમને અંદાજો આવશે કે ગાય આધારિત કૃષિ. તમને એટલા માટે કહું છું કે આપણા ગામડાઓમાં ઘણા ખેડૂતો આપણી સાથે જોડાયેલા હશો કે એની પ્રોડક્ટ વિશે પણ કામ કરવું હશે, પણ એનું દર્શન એક આપણી પાસે સ્પષ્ટ જોઈશે. કે એક ગામમાં અમે પ્રયોગ કરાવ્યો, 3 વર્ષ પહેલા અમારું લેક્ચર હતું ને એ લોકો બસ ભરીને જોવા આવ્યા. એમને નક્કી કર્યું કે અમે 100 ગાય બાંધીશું અને ગાય આધારિત અમે ખેતી કરીશું. હવે એ ગામની અંદર અમે યુરિયાની જગ્યાએ જીવામૃત, અમૃત પાણી બનાવતા શીખવાડવાનું ચાલુ કર્યું. એટલે યુરિયાનો ખર્ચો એ લોકોનો 0 થયો. ગૌમૂત્રથી અમે પેસ્ટિસાઇડ બનાવવાનું શીખવાડ્યું કે ગૌમૂત્રની અંદર હિંગ મેળવશો તો આ કામ કરશે, અલગ અલગ ફોર્મ્યુલેશન શીખવાડી, અને પેસ્ટિસાઇડનો ખર્ચો 0 થઈ ગયો. દૂધ એ લોકોએ પીધું,
પોતાને ત્યાં એટલે દૂધ બહારથી ખરીદતા હતા એનો ખર્ચો બનતી ગયો. ટોટલ કેલ્ક્યુલેશન કર્યું તો 70-80% કોસ્ટ ઓછી થઈ ગઈ મિત્રો. એની હેલ્થ સારી હતી એટલે એને ડોક્ટરી ખર્ચા પણ બચ્યા. તો આવી રીતે એ લોકોનો 70-80% ખર્ચો ઘટી ગયો. અત્યારે એ ગામની સ્થિતિ એવી છે, 80% દરબારી ગામ છે મિત્રો. અત્યારે એની અંદર એવી સ્થિતિ છે, એક વીઘો જમીન વેચવું નથી એ ગામમાં. આ ભરૂચનું અનોર ગામ છે અને એક વીઘો જમીન વેચવું નથી એ સૌથી મોટી ઉપલબ્ધિ છે. ખેડૂત ગામડે રહેવો જોઈએ. બધા શહેરમાં આવીને જોબ કરશે તો ખેતી કોણ કરશે, જમીનો કોણ સાચવશે? જમીનની અંદર આપણે એમબીએ કરતા વધુ કમાતા લોકો પેદા કરવા પડશે મિત્રો. અને એ થવાનું છે. એ કેવી રીતે થશે એ પણ હું તમને કહીશ કે એવડા ગામડાની અંદર એ લોકો બહુ સમૃદ્ધ ખેતી કરે છે. કચ્છમાં મેઘજીભાઈ પટેલ કરીને કરી રહ્યા છે. 1 એકરે 7-8 લાખના ગુલાબ પકવી રહ્યા છે મિત્રો. એટલે ધીમે ધીમે કરતા અંદર જો ત્યાં મહેનત કરવામાં આવે ને, આપણે વિદેશમાં જઈએ કેમ સવારથી સાંજ સુધી મહેનત કરીએ છીએ, તો એ લોકો સક્સેસ જ જાય છે. તો ધીમે ધીમે આપણે પોતે પોતાના ખેતરમાં જ મહેનત કરતા શીખવું પડશે તો એમાં પણ સક્સેસ મળશે અને સાચી દિશામાં મહેનત કરવી પડશે. એટલે દરેક જણ ગામમાં પોતાને ત્યાં ખેતી કરાવે, ગૌ આધારિત કૃષિ કરાવે, એના વિકાસ અલગ લેવલના હશે. બીજું કે એના દ્વારા સ્વાસ્થ્ય, આજે A1 A2 બહુ સાયન્ટિફિકલી પ્રૂવ થઈ ગયું છે કે દુનિયામાં કે દેશી ગાયનું દૂધ જ રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે. વિદેશી ગાયનું રોગ વધારે છે, ભેંસનું દૂધ વધારે છે. અને આપણે ગૌમૂત્રનું એનાલિસિસ કરાવ્યું મિત્રો, 450 ગાયોના ગૌમૂત્રના સેપરેટ એનાલિસિસ કરાવ્યા. 5100 એલિમેન્ટ્સ નીકળ્યા અંદર, 5100 પ્રકારના એલિમેન્ટ્સ નીકળ્યા. દુનિયામાં એવી કોઈ વસ્તુ જ નથી જેની અંદર 5100 તત્વો એક સાથે હોય. અને એની અંદર તમને દુનિયાની જેટલી એલોપેથી છે, સલ્ફર, મેંગેનીઝ, કોપર બેઝ છે, મેક્સિમમ એની હાઈટ આવે છે સ્ટીરોઇડ, એ બધી જ કુદરતી રીતે ગૌમૂત્રની અંદર નીકળી. આપણા આયુર્વેદમાં કીધું છે કે ગૌમૂત્રનું સેવન શું કામ કરવું, તો એની અંદર સાયન્ટિફિકલી એવા પ્રૂવ થયું. હું આ હવામાં ચર્ચા નથી કરતો, આપણી પાસે બધા રિપોર્ટ્સ છે મિત્રો. એટલે ગૌમૂત્રનું જે સેવન કરે છે, દૂધનું સેવન કરે છે, એને રોગો જલ્દી લાગતા નથી મિત્રો. એન્ટી એજિંગનું કામ કરે છે. દુનિયામાં ડીએનએ રિપેર કરવાની, આપણી આવતી પેઢીને સુધારવા માટેની તો કોઈ દવા જ નથી, ડીએનએ રિપેર કરવાની પેટર્ન પણ અમેરિકામાં ગૌમૂત્રને જ મળી છે દેશી ગાયને મિત્રો. એટલે તમારી આવતી જનરેશનને પણ તો સુધારેલી રાખવી છે ને, તો સાત્વિક ગૌમૂત્ર દૂધનું સેવન કરવું પડશે. દૂધમાં આજે હું તમને કાચું દૂધ, જેવું કાચું દૂધ પીધું એમાં B12 ને બધી ભરપૂર શક્તિ હોય છે. જેવું ગરમ કરો એટલે 50% તત્વ ઉડી જાય છે B12 ની, જેવું પાસ્ચ્યુરાઇઝ કરો 90% તત્વ ઉડી જાય છે. મારું એક ડેરીને વાતમાં સંલગ્ન વાત, મારી વિષય બહુ અંતર ન થાય એટલા માટે કહું છું કે આપણે જેને બિઝનેસ કરવો એ પણ કરી શકે કે દેશી ગાયનું દૂધ ખરીદે, એને શહેરોમાં ઊંચા ભાવે વેચે. ગામડાના લોકોને ઊંચા ભાવે વેચવું છે, શહેરના લોકોને ઊંચા ભાવે ખરીદવું છે, વચ્ચે એક લિંકની જરૂર છે. સરકારે 2 ઇનિશિયેટિવ લીધા છે. કાંકરેજ ગાયનું અલગ ભાવથી ખરીદવાનું ચાલુ કર્યું છે, બહુ સારો ઇનિશિયેટિવ લીધો છે. એટલે જે કોઈને આ ફિલ્ડમાં પણ કામ કરવું હોય એ ખેડૂતો સાથે જોડાઈને ચોક્કસ આવા કામ કરી શકે કે લોકોને હેલ્થ રિલેટેડ આવડી વસ્તુ સપ્લાય કરે. આવી જ રીતના બહુ સરસ ગૌ આધારિત કૃષિનું પણ સારું કામ થઈ શકે. ગૌ આધારિત કૃષિ જે ખેડૂતો કરતા હોય એનો માલ ખરીદીને આપણે ઓર્ગેનિક માર્કેટ પણ ઊભું કરી શકાય. આજે જાપાનનું ડેલિગેશન આવ્યું હતું થોડાક દિવસ પહેલા, એના વડાપ્રધાનનું જે મુખ્ય ડેલિગેશન હતું, જે ફાર્મને લગતું, ખેતીને લગતા એ લોકો ગૌશાળા આવ્યા હતા. એ લોકોને વાત કીધી તો DAP યુરિયા ને 3 એલિમેન્ટ્સ ઉપર વાત થઈ. પછી આગળ એનું દર્શન પૂછ્યું તો 16 તત્વ કીધા એને કે 16 તત્વ કરીએ એટલે આપણી સજીવ ખેતી થઈ ગઈ, એની અંદર ઓર્ગેનિક ખેતી, આખા વર્લ્ડમાં જે ઓર્ગેનિક ખેતીની વાત ચાલે છે. મેં એમને વાત કરી કે ગૌમૂત્રની અંદર 5100 એલિમેન્ટ્સ નીકળ્યા, 5100 એલિમેન્ટ્સ. છાણની અંદર 1000થી વધુ એલિમેન્ટ્સ છે. આ બધા એલિમેન્ટ્સ ધાવીને જે અનાજ પેદા થયું, એ ધાવીને જે શાકભાજી અને ફળ ફ્રૂટ પેદા થયા, એની તુલના કોઈ કૃષિ સાથે થઈ શકે દુનિયામાં? તો તરત એને કાન પકડા કે નહીં, આ નવેસરથી વિચારવાની વાત છે. એટલે આને આપણે, અમે કીધું કે આને અમે ગૌ કૃષિ કહીએ છીએ, જે હજારો વર્ષથી આપણા પૂર્વજો કરતા આવતા હતા. અને ગૌ આધારિત જે કૃષિ થયેલી છે એ અનાજ ખાશો તો માંદા નહીં પડશો. બાકી તમારી પાસે હજારો કરોડ રૂપિયા હશે પણ તમને ડોક્ટરે બચાવી નહીં શકશે એક લેવલથી વધુ, તમારું સ્વાસ્થ્ય સારું નહીં હશે તો માણી પણ નહીં શકાશે. એટલે સંપત્તિ સાથે સ્વાસ્થ્ય, અને આ બિઝનેસમાં પણ તમે ખેતી સાથે જોડાઈ શકો મિત્રો, તો નવી ઓપોર્ચ્યુનિટી સૌથી મોટી હશે ઓર્ગેનિક ખેતીની હશે દુનિયામાં. કારણ કે લોકોને હેલ્થ જોઈએ છે, ધીમે ધીમે દરેક શહેરે લોકોને હેલ્થ જોઈએ છે. આપણે નાનું કામ કર્યું છે, નાના ભાઈ ગોપેશભાઈ બહુ સારી રીતે ઓર્ગેનિકનું કામ કરી રહ્યા છે, એની ફ્રેન્ચાઇઝી પણ કરી રહ્યા છીએ. આપણે ગૌ આધારિત મેડિસિન બનાવીએ છીએ, એની પણ ફ્રેન્ચાઇઝી કરી રહ્યા છીએ. તમે ડાયરેક્ટ ખેડૂતો પાસેથી ખરીદીને પણ સારું કામ કરી શકો. એટલે જે તમારા ઘરમાં આવશે શુભ લક્ષ્મી આવશે, જે પણ વેપાર કરીને લોકોને હેલ્થ આપવામાં આવશે શુભ લક્ષ્મી હશે મિત્રો. અને એ જેણે ખાધું એનું સારું થશે, જે ખેડૂતને તમે ઊંચી કિંમત ચૂકવીને લીધું હશે ખેડૂતના ઘરે પણ સુખ સમૃદ્ધિ આવશે, એ ગાયના ઘરે પણ સુખ સમૃદ્ધિ આવશે. એટલે લિંક બનશે સારામાં સારી.
ભારતમાંથી એક્સપોર્ટ જ થતું હતું ને, એ અંગ્રેજે ત્યારે વાત કીધી લીધી કે આમાં ઇમ્પોર્ટ કેમ કરાવવું એ જ ખબર નથી પડતી. એની ખેતી એટલી સમૃદ્ધ છે કે ખેતીમાં કોઈ રોગ જ નથી. ગાય આધારિત ખેતી કરે છે આ લોકો, ગોળ એક્સપોર્ટ કરે છે, ચોખા એક્સપોર્ટ કરે છે, કાપડ એક્સપોર્ટ કરે છે, મરી મસાલા એક્સપોર્ટ કરે છે, બધું જ એક્સપોર્ટ છે, ઇમ્પોર્ટ છે જ નહીં આ લોકોને. ફક્ત ને સોનું ચાંદી આવે છે. તો એને પાછું ભારતીય સ્વરૂપમાં ફેરવવું હશે તો અહીંથી એક્સપોર્ટ ઉપર જ ધ્યાન દેવું પડશે. ચાઇનાથી ઇમ્પોર્ટ કરીને આપણે અહીંયા વેચીને કમાણી કરતા હશો તો એમાં ફેર વિચાર કરવો જોઈએ. આપણે અહીંથી એક્સપોર્ટ કરવામાં ભેગા મળીને કેમ આગળ થઈ શકે સંગઠન શક્તિ કરીને, તો એક્સપોર્ટ ઉપર ધ્યાન દેવું પડશે કે વિદેશમાં કેમ મેક્સિમમ સારામાં સારી ક્વોલિટી એક્સપોર્ટ કરીએ, ભારતમાં પણ સારી સમૃદ્ધિવાળી કેમ આપણે ડેવલપ કરીએ, એની ઉપર ધ્યાન આપ્યું હશે તો કામ આપશે. મિત્રો, ગૌમૂત્રની વાતમાં હું બે વાત અંદર ઉમેરીશ કે ગૌમૂત્રની અમે મેડિસિન બનાવી. આપણી સાથે 200 વધુ આયુર્વેદ આચાર્ય જોડાયેલા છે ભારતભરમાંથી અને 150 વધુ સાયન્ટિસ્ટો જોડાયેલા છે. આસવ નામની દવા બનાવી છે. અસ્થમેટિક ગમે એવો હેવી હોય, લગભગ 70-80% સક્સેસ રેશિયો છે. 10-20% તો કર્મનું ભોગવતા એમાં ઈશ્વરે ન પડે કદાચ વચ્ચે, એવું હોય છે. ના, મેં જોયું છે, સાચે જોયું છે. એટલે લગભગ 15-20 દિવસમાં પંપ છૂટી જાય છે અસ્થમેટિકનો. જજ અને વકીલોના છોડાયેલા છે મિત્રો, અને બહુ સહજતાથી થાય છે. એસિડિટી 10-10 વર્ષની જૂની 5 દિવસમાં ક્લિયર થાય છે. બહુ ફાસ્ટ રિઝલ્ટ છે. ગૌમૂત્ર શિલાજીત ના કોમ્બિનેશન બનાવે. જનરલી લોકોને લાગે કે શિલાજીત સેક્સ માટે છે, નહીં, એ 200 વધુ રોગોમાં કામ કરે છે. અમે પ્રોડક્ટ ડેવલપ કરી છે, લોકો યુઝ કરી શકે છે, કે એ એવા લેવલની છે કે તમે પીવો ને 2 કલાકમાં તમને એનર્જી ડેવલપ થાય. 15-20 દિવસમાં તમારી શક્તિઓ અલગ લેવલની ડેવલપ થાય. ગૌમૂત્ર તમારા જીવનમાં ગયું. આજે હું તમને કહું કે યુરિયા વાળું આપણે ફૂડ ખાઈએ છીએ, પેસ્ટિસાઇડ વાળું ફૂડ ખાઈએ છીએ, તો દરેક જગ્યાએથી ટોક્સિક આપણા શરીરમાં આવે છે. તો ગૌમૂત્ર એન્ટીટોક્સિક, એન્ટી કેન્સરસ, એન્ટી ઓક્સિડેટિવ, બધા જ ગુણ સાયન્ટિફિકલી પ્રૂવ થઈ ગયા છે. તમારા જીવનમાં રોજ જો કંઈ પણ તમારે યુરિયા કે ટોક્સિક જે જાય છે એ કાઢવું હોય, તો ગૌમૂત્ર એક જ રસ્તો છે જે ટોક્સિક કાપે છે. અને એ ગૌમૂત્ર આધારિત આપણે જે કેપ્સ્યુલ ગૌમૂત્રને કોન્સન્ટ્રેટ કરીને આપણે કેપ્સ્યુલ ફોર્મમાં લઈ દીધું મિત્રો, એટલે બધા ઇઝીલી લઈ શકે. અને કેપ્સ્યુલની અંદર રીતે આપણે જિલેટિન બેઝ જનરલી કેપ્સ્યુલ આવે છે. એક બાજુ આપણે ઉપવાસ કરતા હોઈએ છીએ મિત્રો, અને બીજી બાજુ આ લોકો હાડકા, ગાયોના હાડકા આપણને ખવડાવી દેતા હોય છે દવાના સ્વરૂપમાં. આપણે સેલ્યુલોઝ બેઝ કેપ્સ્યુલ ડેવલપ કરી છે, અને 5-6 ગણા શેલ મોંઘા હોય છે, પણ એના અંદર જ તે બધું આપણે ડેવલપ કર્યું છે. અને દરરોજ ટેક્સ આવડો જે ટોક્સિક કાપવા માટે, આજે હું તમને એક સિમ્પલ એક વાત કહું, ગામડામાં શું સ્થિતિ છે. કોલ્હાપુરના એક જ ડિસ્ટ્રિક્ટમાં લગભગ 11,000 કેન્સરના કેસ નીકળ્યા આપણે ગયા વર્ષે. હવે ખેડૂતના ઘરમાં કે નાના ઘરમાં એક કેન્સરનો કેસ આવે ને, એટલે ઘર અને જમીન વેચાવીને છોડે છે મિત્રો. આજે અમારે દૂધ ઘી અમારા મોંઘા છે મિત્રો, પણ અમે આ વસ્તુ અમારે સસ્તી રાખવી હતી, લો પ્રોફિટ ઉપર કરીને કામ કરવું હતું. તો અમારું 200-250 રૂપિયાનો જ મહિનાનો ડોઝ છે ફક્ત. ખેડૂત પણ ખરીદી શકે, મજૂર પણ ખરીદી શકે. તમારા રોજ આ પેટમાં ગયું તો એન્ટી કેન્સરસ કામ કરશે. રોગોથી પ્રતિકારક કે મતલબ પ્રિવેન્ટિવમાં આપણે કામ કરવાનું છે મિત્રો. એટલે આપણે રોગ પ્રતિકારક આ શક્તિઓ આધારિત બધી દવાઓ બનાવી છે. એમાં પણ જેને જોડાવવું હોય એ આ શુભ લક્ષ્મીમાં જોડાઈ શકે છે મિત્રો. એમાં પણ ફ્રેન્ચાઇઝી આપણે ચાલુ કરી છે, એટલે એમાં પણ આપણે ખૂબ સારું કામ કરી રહ્યા છીએ મિત્રો. દૂધ એ સંપૂર્ણ આહાર કીધો છે ને, મારી એક નમ્ર વિનંતી છે કે જેટલા લોકો હોય ને, આજથી એક નિર્ણય કરે કે મારા ઘરમાં ગાયની કોઈ વસ્તુ આવશે. વેદમાં અને બધામાં સ્પષ્ટ કીધું છે કે તમારા શરીરની અંદર કોઈ એક ગાયની પ્રોડક્ટ ગઈ પંચગવ્યમાંથી, તો 7 દિવસ એનું ઓજસ રહે છે, પછી એની સાત્વિકતા જતી રહે છે. તમારા જીવનમાં જો સાત્વિકતા જોઈશે તો કોઈ ને કોઈ સ્વરૂપમાં આપણા ઘરમાં ગાયની પ્રોડક્ટ આવવી જોઈએ. તમારા ગામમાં જે દૂધ રાખતા હોય કે જે ઘી રાખતા હોય, હું તમને ગણિત ગણાવું એટલે તમને એક અંદાજો આવશે સાચી વેલ્યુ વાળી વસ્તુ કેટલી કિંમતી પડતી હોય છે. અમૂલનું દૂધ તો બધા ખરીદતા જ હશે, ડેરીનું દૂધ તો બધા ખરીદતા જ હશે. કરે 54 રૂપિયા દૂધ પડે છે મિત્રો. ઘરે વલોણું કરશો ને, ક્રીમ સેપરેટ થાય ને, એ ઘી નુકસાન કરે છે. એ સાયન્ટિફિકલી પ્રૂવ થઈ ગયું છે કે એ કોલેસ્ટ્રોલ વધારે છે. વલોણાનું ઘીમાં તે દેશી ગાયના દૂધમાં તે અર્નિન નામનું તત્વ થાય છે. કેનેડામાં આપણા ઘીનો અભ્યાસ થયો કે જે કોલેસ્ટ્રોલ કાપે છે. હવે અમારા ઘરની હું વાત કરું તો અમે 8-10 કિલો ઘી દર મહિને ખાઈએ છીએ, 6 મોટા અને 4 બાળકો છીએ. 8-10 કિલો માખણ ખાતા છો, રોજ 10-12 લિટર દૂધ પીએ છે. જો આપણું જર્સી ભેંસનું ખાધું હોય તો ઉપર જતા રહ્યા હોય. હવે આ વસ્તુ તમારે એ ઘરે તમે વલોણું કરશો ને તો 35 લિટર 1 લિટર ઘી બનશે. 2,000 રૂપિયા ઘરે પડશે મિત્રો. આપણે કોઈ પાસે 500 કે 1,000 રૂપિયામાં શુદ્ધ ચીજ માંગી કેવી રીતે શકે જે તમને ઘરમાં નથી પડતી. એટલે તમારા ગામમાં જે કોઈ દેશી ગાય રાખતું હોય, મારી પ્રોડક્ટ લેવી ક્યારે જરૂરી નથી, જે કોણ દેશી ગાય રાખતું હોય એને પૂરા ચૂકવો. અમે શહેરમાં હંમેશા કહેતા હોય છે કે 1,000 રૂપિયામાં ખેડૂત આપે છે ને તો એને 2,000 રૂપિયા ચૂકવો. તમે 1 કિલો ઘી ખાતા હો, 1.5 કિલો ઘી ખાઓ, પણ તમે શુદ્ધ ખાઓ, પેલાને પૂરા રૂપિયા ચૂકવો, તો એ ગાય ઘરમાં રાખી શકશે, આંદોલન કરવા નહીં આપશે, એ ઘરેથી કાઢશે અને ગાય કતલખાને જશે. અને એને તમે પણ ભાગીદાર હશો જ. આપણે પીઝા ખાવા જઈએ તો 2,500 રૂપિયા કિલો પીઝો ખાઈ જઈએ છે, તો ત્યાં ભાવ નહીં પૂછશું.
25,000 રૂપિયા કિલો પાઉડર આપણે અહીંયા કોસ્મેટિક લગાડશું ત્યાં ભાવ નહીં પૂછશું. જ્યાં હેલ્થ આપણી બચાવવા વાળી ગૌ માતા છે એની પ્રોડક્ટમાં ભાવ પૂછતા આપણે બંધ થશું ને તો આપણું સ્વાસ્થ્ય ડેવલપ થશે. એટલે હંમેશા કોઈ પણ જગ્યાએ ખેડૂત ગાય મદદ કરો, પોતપોતાના ગામડામાં જ તે મદદ કરો કે ભાઈ કોઈ બી રીતે તમે ઓર્ગેનિક ખેતી પકાવો, તમે એના આધારિત વસ્તુ ખરીદો, તમે ગાય રાખો એના આધારિત વસ્તુ ખરીદો તો તમારા જીવનમાં સાત્વિકતા આવશે. એના સાથે રિલેટેડ બિઝનેસ પણ કરો તો પણ શુદ્ધ સાત્વિકતા આવશે. આમાં ચર્ચાઓ કરીએ તો ખૂબ લાંબી ચહેલા જ કરશે એવું છે, પણ દૂધની એક નાની વાત કરી દઉં કે મારા એક મિત્ર 14 વર્ષથી દૂધ ઉપર છે, સંજયભાઈ પટેલ કરીને છે. સવારે એક લોટો પીવે છે, સાંજે એક લોટો પીવે છે, જમતા જ નથી. અમદાવાદના એક મિત્ર છે, 2.5 વર્ષથી દૂધ ઉપર છે. હવે એ દૂધ કયું તો એનું જ્યારે પણ બ્લડ ટેસ્ટ કરે ને તો આપણા બધા કરતા નોર્મલ આવે છે. આયુર્વેદમાં 1000 વર્ષ પહેલા કીધું કે સંપૂર્ણ આહાર કોઈ હોય તો ફક્ત દેશી ગાયનું દૂધ છે, બીજું કશું જ નથી. તો એ સાયન્ટિફિકલી પ્રૂવ થાય છે. હવે એક દાદા છે, 90 વર્ષના છે, 30 વર્ષથી દૂધ ઉપર છે, એને ચશ્મા નથી અને રોજ 5 કિલોમીટર ચાલે છે. આ ગૌ માતા છે. અને એક છેલ્લો દાખલો તમને કહું કે આપણે અત્યારે આખું વર્લ્ડ કહે છે કે આટલા વિટામિન્સ જોઈશે, આટલા મિનરલ્સ જોઈશે તો આપણું હેલ્થ સારું રહેશે. આખા દુનિયાના બધા જ લોકો ઓર્ગેનિક ફૂડ ખાય જ છે, એના આટલા વિટામિન્સના ડબલા ભરી ભરીને ખાય છે તો એ કેમ માંદા પડે છે. હવે એની સામેનો એક દાખલો તમને આપું. હું રવારી ભરવાડ સમાજ બધા સમાજ સાથે જોડાયેલો છું, એના લગ્નમાં જતો હોઉં છું, એની જગ્યાએ જતો હોઉં છું. જે લોકોએ દેશી ગાયનું દૂધ કાચું ખાધું છે ને અને રોટલો જ ખાધો છે એને તો શું શાકભાજી તે નસીબમાં નથી હોતા. ડ્રાય ફ્રૂટ્સ તો બહુ દૂરની વાત રહી, ફક્ત રોટલો અને દૂધ ખાધું હોય છે તોય 100 વર્ષે તે ચશ્મા ન ધોતા, દાંતે સારા હોય ને 5 કિલોમીટર રોજ ચાલતા હોય છે અને આ ગાયનું દૂધ પીધું એનું રિઝલ્ટ છે. એટલે સ્વાસ્થ્ય તમારે જો જોઈતું હશે તો દેશી ગાયનું દૂધ, ઘી, ગૌમૂત્ર તમારા ઘરમાં આવવું જોઈએ. જો કોઈ પણ રીતે ગાયમાં જોડાવવું હોય ને તો કંઈ પણ પ્રોડક્ટ વાપરી શકાય છે. એના બનેલો સાબુ વાપરી શકો છો, એની મેડિસિન વાપરી શકો છો. આજે હું તમને એક મારી વાત કહું તો મારે અત્યારે 20મું વર્ષ ચાલે છે, મેં શેમ્પુ કે સાબુ નથી વાપર્યા. ગાયનું છાણ છે એનો પાવડર છે, ગૌમૂત્ર થોડી ઔષધિ નાખીને હું નાહી લઉં છું, બધું સારું ચાલે છે, ઉલટાનું સારું ચાલે છે. અને હવે તો વૈજ્ઞાનિક રીતે પ્રૂવ થઈ ગયું છે કે ભાઈ ગૌમૂત્રથી તમે નાહો છો તો તમારી ઓરા બદલાઈ જાય છે. તમે નાહ્યા પહેલાની ઓરા તમારી અલગ હોય છે, પછીની ઓરા અલગ હોય છે. મિત્રો, ગાયોની અંદર અમે જર્મનીની એક મશીનથી ભાઈ અભ્યાસ કર્યો હતો. અમે રાત્રે 11 વાગે ઓરા ચેક કરી હતી, જનરલી 15-20 ફીટ હોય તો લગભગ 28 ફીટ સુધી ઓરા હતી. જેવા અમે ગાયોમાં પરિક્રમા કરી એને પૂજન કર્યું અને હાથ ફેરવ્યો તો 78 ફીટ સુધી ઓરા પહોંચી હતી. આ ગૌ માતા છે. 5 મિનિટની અંદર તમારી ઓરા ડબલ ટ્રિપલ કરી શકે એવું દુનિયામાં કોઈ તત્વ જ નથી. ઓરા ડબલ થાય એટલે તમારામાંથી રોગ ઓછો થાય, તમારા મનની શાંતિ મળે, કલાકો યોગા જે કરી હોય ને એવી શાંતિ સહજ થઈ જાય. મિત્રો, આ ગૌ માતાઓ છે. એટલે ધીરે ધીરે કોઈ બી રીતે જીવનમાં તમે ગૌ માતા સાથે જોડાશો તો ગૌ માતા આધારિત જીવન આપણું આગળ જશે. આજ ભારતમાં લાખો કરોડ રૂપિયા ફક્ત અને ફક્ત એલોપેથીની પાછળ જાય છે. અને હું આપને કહી દઉં, મારે ત્યાં કાલે જ એક સાયન્ટિસ્ટ આવ્યા હતા, આજે તો અધ્યાત્મ મેળામાં ગયો તો આખા ભારતભરમાંથી એ લોકો સંપર્કમાં હતા. મેં કીધું એવી એક એલોપેથી મને દુનિયામાં બતાવો કે જેની સાઈડ ઇફેક્ટ ના હોય. એને 10 મિનિટ વિચાર્યું, એને કીધું કે મારા આખા જીવનમાં મેં એક એલોપેથી એને જોઈ. એટલે લાખો કરોડ રૂપિયા એલોપેથીમાં જાય તો છે, સાથે બીજા રોગો વધારે છે. ડાયાબિટીકની એક એલોપેથી હોય ને એના 500થી વધુ સાઈડ ઇફેક્ટ છે. તો ધીમે ધીમે કરતા આપણા શરીરને ખોખલું કરે છે, પ્રકૃતિ પ્રમાણે અલગ અલગ જગ્યાએ નુકસાન કરે છે. એટલે કોઈ બી રીતે ગૌ આધારિત તમે જીવન જીવ્યું તો સ્વાસ્થ્ય તો ડેવલપ થયું, તો દેશમાં હેલ્થનો ખર્ચો 1,00,000 કરોડ, યુરિયાનો ખર્ચો 1.5-2 લાખ કરોડનો ખર્ચો છે. મિત્રો, આટલી જો સબસિડી ગવર્મેન્ટ ગાયોને આપી દે ને તો એમને દેશ સમૃદ્ધ થઈ જાય. મિત્રો, એટલે એ દેવાની જરૂર છે. એટલે ગાયોને પૈસા નથી દેવા, આપણે કંપનીઓને દેવા છે, એ વિચારસરણી આપણે સુધારવી પડશે. મિત્રો, ખેડૂતોને સબસિડી દેવા કરતા એનો પ્રાઇસ મૂલ્ય ઊંચો દેવો પડશે. એટલે ધીમે ધીમે કરતા ખેડૂત અને ગૌ માતા બે સમૃદ્ધ હશે ને તો કોઈ પણ રીતે સમૃદ્ધિ આગળ લેવલની થશે. મિત્રો, અને ગૌ આધારિત ગુરુકુળ. મિત્રો, ખાસ તો મારી એક નમ્ર વિનંતી છે કે આપણે આજથી કેમ શરૂઆત ના કરી શકીએ કોઈ પણ, કે ધીમે ધીમે આપણે પોતે જ કઈ વ્યસન નાનું મોટું છોડીએ. આપણે છોડેલું હશે તો આપણે દીકરાને કહી શકશું, દીકરીને કહી શકશું, એને વ્યસન મુક્ત રીતે કરી રીતે સારી રીતે પ્લાનિંગ કર્યું હશે તો હજી એમાં આગળની પેઢીઓ બચશે. આજે હું તમને કહું કે જ્યાં જ્યાં આ પ્રોબ્લેમ છે ને ત્યાં બધી જ જગ્યાએ આવતી પેઢીઓમાં બહુ મોટી તકલીફ થવામાં છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે અમે જો એક ગુરુકુળ કર્યું છે એની તમને એક દાખલો આપું નાનો. મારો સમય પૂરો થયો છે કે 2 મિનિટ છે? ઓકે, એક ગુરુકુળ કર્યું છે નાનું, એનો વિષય આપી દઈશ ગૌ આધારિત ગુરુકુળ, ગૌતીર્થ વિદ્યાપીઠ. મિત્રો, અને ગૌ આધારિત મેં એટલા માટે શબ્દ આપ્યો કે ભાઈ આજે બધા
એક કૃષ્ણ ભગવાન અને સુદામા સાથે લાકડી કાપ્યા ગયા ને એ વાર્તા નથી. આપણા ભગવાને ત્યાં જઈને મર્યાદા નથી તોડી. પોતે રાજા હોવા છતાંય તે ગુરુકુળમાં જઈને પોતાનું કામ પોતે જાતે કર્યું છે. હવે એ સ્થિતિ એમાં એવી હતી કે આપણે ગુરુકુળમાં એવું જ કામ કર્યું કે બાળકોએ કામ બધા એના જાતે કરવાના. 8 થી 12 વર્ષના બાળકો છે, કપડા હાથે ધોવે છે, વાસણ જાતે ધોવે છે, રસોઈ પણ 50% જાતે કરે છે અને પછી જે સમય બચ્યો એમાં ભણવાનું લીધું. રિઝલ્ટ શું આવ્યું આપને કહું કે મને એમ થયું ઓછું ભણવા મળશે, આટલું બધું કામ બાળકો જાતે કરે છે. ના, એવું નહીં થયું. ગાયોનો ધારોશના દૂધ પીવે છે, માખણ ખાય છે. દુનિયાનું સાતમ સારું જે ટોનિક હોય ને દુનિયાનું, તો એ માખણ કહેવામાં આવ્યું છે. કૃષ્ણ ભગવાન એમને માખણ નથી ખાધું. જો બાળકનો માનસિક અને શારીરિક વિકાસ કરવો હશે ને તો માખણ તમે ખવડો છો ને એ બાળકનો વિકાસ અલગ હશે. અમે તો જોયું છે નજરે મિત્રો. એટલે બાળકોનો શું ફરક પડ્યો? તો સંસ્કૃતમાં અમે પાણીની વ્યાકરણ કર્યું તો એના ગ્રાસ્પિંગ પાવર વધી ગયા. એ એવું વ્યાકરણ છે, 6 વર્ષનો સિલેબસ છે કે દુનિયાની એ શીખ્યા પછી દુનિયાની કોઈ લેંગ્વેજ શીખતા એમને 8 વ્યક્તિ વધુ નથી થતા. તો એક વર્ષમાં બાળકો 700 થી 1200 પાણીની સૂત્ર યાદ રહી ગયા. તમે વાંચીને પ્રોનાઉન્સ નહીં કરી શકો ને ફ્લુઅન્ટ બોલે છે મિત્રો. એટલે એકદમ ગ્રાસ્પિંગ વધી ગયા. બીજું અમે અત્યારે વૈદિક ગણિત કરાવે છે, દિમાગની અંદર જ તે બધું કેલ્ક્યુલેશન થઈ જાય. એટલે કેલ્ક્યુલેટરની જરૂર નહીં પડશે, એવું ખાલી વાત નથી. મગજના સેલ્સ ડેવલપ થશે, એની બુદ્ધિ ક્ષમતાઓ વકેશે. એટલે વૈદિક ગણિત કરે છે, મગજની અંદર જ કેલ્ક્યુલેશન થઈ જાય છે બધું બાળકોને. ત્રીજો વિષય અમે નાડી વિજ્ઞાન કરાવીએ છીએ. ડોક્ટર્સ કાણા છે, આયુર્વેદાચાર્યો ખતમ થઈ ગયા. નાડી પકડીને તે કેન્સર સુધીનું ડિટેક્શન કરતા હોય એવા આયુર્વેદાચાર્યો આપણે ત્યાં આવે છે, બાળકોને અત્યારથી શીખવાડે છે. આપણા ગુરુકુળમાં કોઈ સર્ટિફિકેટ નથી, કોઈ ડિગ્રી નથી મિત્રો, અને છતાંય તે અત્યારે 50 બાળકો છે અને 450 અત્યારે વેઇટિંગમાં છે મિત્રો. કોઈ સર્ટિફિકેટ ડિગ્રી નથી, સંસ્કાર જ્ઞાન કર્મ ધર્મ આપીએ છીએ. ચોથો વિષય અમે ચરિત્ર નિર્માણ લીધો છે, લુઈ ફર્સ્ટ લુઈ સેકન્ડ હિસ્ટ્રીમાંથી હટાવીએ છીએ. મહારાણા પ્રતાપ, શિવાજી, અબ્દુલ કલામ કોણ, આજના સાયન્ટિસ્ટ કોણ. બાળક મોટો થાય ને તો 100 રૂપિયા મળતા હોય મારાથી આ થાય અને મારાથી આ ન થાય એની વિવેક મર્યાદા એ બાળકને હોવી જોઈએ. એ પ્રમાણે ચરિત્ર નિર્માણનો આપણો વિષય છે. ખેતી અમે અત્યારથી લઈએ છીએ. જીવામૃત અમૃત પાણી અત્યારથી બાળકોને બનાવતા આવડે છે. જે એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટોને કદાચ ખ્યાલ ઓછો હોય છે તો અત્યારથી બાળકો બનાવે છે બીજા અમૃત વગેરે. મોટા થાય ને ત્યાં સુધી લક્ષ્ય છે કે મહિનાની 50,000 થી 1,00,000 રૂપિયાની તો મિનિમમ એ બાળક ખેતી કરતો હોવો જોઈએ. એમબીએ 15,000માં શહેરમાં મળે છે, એની કરતા સમૃદ્ધ ખેડૂતી બનવો જોઈએ જેને ખેતી કરવી છે. પછી એવી જ રીતના ગૌપાલન, નૃત્ય, સંગીત, ચરિત્ર નિર્માણ, પછી રોપ મલખામ, પોલ મલખામ કરાવે છે. રોપ મલખામ એટલે હવામાં 15 ફીટ ઉપર ચડવાનું રસ્સી પર વિધાઉટ સપોર્ટ, એની પર જઈને યોગાસન કરવાના. તો જનરલી એની શીખતા 4 થી 5 વર્ષ જાય છે. એ ફક્ત 8 મહિનામાં 20 બાળકો 12 આસન કરે છે. આ સ્પીડ મળી, ગાયનું દૂધ પીધું, માખણ ખાધું, તો આ સ્થિતિ થઈ મિત્રો. કલરી પૈટું કરાવીએ છીએ. કેરળ ભારતનું માર્શલ આર્ટ છે, જે બૌદ્ધ ધર્મ કરીને ઋષિ ગયા, એ ચાઇનામાં ગયા અને પછી માર્શલ આર્ટ ને શોલિન તરીકે વિકસ્યું. એક કલરી પૈટું આપણા એક દીકરી શીખી એની 4 પુરુષોને પહોંચી જાય, એ કલા આપણે અત્યારથી પાછી પુનર્જીવિત કરવાની કોશિશ કરીએ છીએ મિત્રો. એટલે ધીરે ધીરે કરતા સાચા ભારતીય બાળકો કેમ બને એ સ્થિતિમાં આપણે જઈ રહ્યા છીએ કે ગૌ આધારિત ગુરુકુળની અંદર બાળકોના માનસિક શારીરિક ક્ષમતાઓ વધી રહી છે. એટલે મારી કોઈ પણ રીતે બધાને એક જ વાત છે કે ક્યારેય હું આ જે વાત કરી રહ્યો છું એ લોકો નજરે જોવા આવે તો એમને બિલીવ થશે કે હું જે શું કહી રહ્યો છું. અને એન્યુઅલ કાર્યક્રમમાં પણ બાળકોને જોવા સમજવા આવે કે ગાય માતા શું છે. ગાયનું દૂધ પીધું, અમે 1 વર્ષ પહેલા એ બાળકને એડમિશન આપ્યું ત્યારની એની માનસિક શારીરિક ક્ષમતા જોઈ હતી અને અત્યારની જોઈ, હાથી ઘોડાનો ફેર છે મિત્રો. એટલે ગાય આધારિત સંસ્કાર હશે, તમારા ઘર દ્વારા સંસ્કાર બાળકને મળ્યા હશે, એ તમારી સાચી મૂડી હશે. છેલ્લી 2 લાઇનમાં ગુરુકુલની કલ્પના એક આપી દઉં ને તો શું છે ખબર છે? કે અમે એવા બાળક ભારતીય નિર્માણ કરવા માંગીએ છીએ કે એમની પાસે 1 કરોડ રૂપિયા હોય ને તો એ જમીન ઉપર ચાલતા હોવા જોઈએ, અને એમની પાસે 1 રૂપિયો એનો હોય ને જંગલમાં છોડી દો ને તો એનો આનંદ લૂંટાવવાનો જોઈએ. છેલ્લે કૃષ્ણ ભગવાને એક કોટ કર્યું હતું, એ છેલ્લો એક વાત કહીને હું પૂરું કરીશ મિત્રો. કૃષ્ણ ભગવાનને જતી ઉંમરમાં પૂછવામાં આવ્યું હતું કે આપને જતી પૂરી જીવનની અંદર આનંદ ક્યારે આવ્યો છે, કયો પલ એવો હતો? એમને જવાબ આપ્યો હતો કે હું જયારે નાનો હતો ખુલ્લા પગે ગાયો ચરાવવા જવા કરતો હતો, અને જયારે ગૌધોળીનો સમય હોય પાછા સાંજનો સમય, મારી પૂજ્ય ગૌ માતાના પવિત્ર પગોથી જે પવિત્ર ગૌધોળી ઉડી હોય એનીથી જે હું નાહી જતો હતો એવો મને આનંદ જિંદગીમાં ક્યારે નહીં. એવો આનંદ જો કૃષ્ણ ભગવાને આ કીધું હોય તો આપણું કોઈ સ્તર નથી મિત્રો. આમ તો વિષય ખૂબ લાંબો છે, ચાલ્યા જ કરશે, પણ ખૂબ મેં ઓવર સમય લઈ લીધો છે મિત્રો. વંદે બોલીશ, 3 વખત માત્રમ બોલીશું. વંદે વંદે વંદે. ખૂબ ખૂબ આભાર મને અલાવાય કોઈ બદલ. વંદે માત્રમ, વંદે ગૌ માત્રમ. ખૂબ ખૂબ આભાર. જય ગૌ.